ઉમરગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજીક ફેલાયેલી ગંદકીના કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તબીબી સ્ટાફ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે। ઉમરગામ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કર નહીં કરાતા ડમ્પિંગ સાઇટની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામ્યું છે, જેને કારણે લોકો અસાત તીવ્ર દુર્ગંધની સાથે બીમારીનો ભોગ પણ બની રહ્યા છે। માટે પાલિકાના સત્તાધીશો આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરાવે તેવી માંગણી પ્રજામાં ઉઠવા પામી છે। મારું નામ ડૉક્ટર રૂપેશ ગોહિલ છે, હું તાલુકા આરોગ્ય અધિકારી ઉમરગામ તાલુકામાં છું। અહીંયા ઉમરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ખાતે જે કેમ્પસની બાજુમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ છે, એ ઘણા વર્ષોથી અહીંયા કાર્યરત છે અને એ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને ધારાસભ્ય સુધી રજૂઆતો કરેલી છે। અને આ ડમ્પિંગ સાઇટ 100 મીટરની ત્રિજ્યામાં હોવાને લીધે અહીંયાના જે સગર્ભા માતાઓ છે, પેશન્ટ છે અથવા ડૉક્ટરો છે, એને ફાઉલ સ્મેલ આવે છે, ઘણીવાર ધુમાડો આવે છે અને એને લીધે ઘણીવાર ખૂબ જ તકલીફ પડી રહી છે। અને આ બાબતે બીજી સાઇટનું કામ શોધવાનું ચાલુ છે એવું આગળના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલું હતું અને એ જગ્યા ફરી કોર્ટના વિવાદમાં છે એટલે વાર લાગશે એ ટાઈપની વાત થઈ છે। પણ આ તાત્કાલિક અહીંયાથી દૂર કરી અને એના નિયમ અનુસાર જો ડમ્પિંગનું કામ થાય તો આ પહેલાં તો આ સાઇટ અહીંથી હટે જાય તો આ પેશન્ટને અને ડૉક્ટરને ડ્યુટી કરવામાં પણ ઘણું સારું પડે એમ છે। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ તમારી વાતને કાને નથી ધરી, તો આગામી સમયમાં તમે શું કાર્યવાહી કરશો? રોગી કલ્યાણ સમિતિની મીટિંગમાં પ્રાંત સાહેબ સાથે અને બાકીના પ્લેટફોર્મ ઉપર વાત કરી છે અને જો એમાં આગળ RCM કે કલેક્ટર મેડમને પણ અમે જરૂર પડે તો અમે રજૂઆત કરવાની તૈયારી છે। હું CHC ઉમરગામથી બોલું છું, ડૉક્ટર નિમિષા। અમારી CHCના 100 મીટરના અંતરમાં જ ડમ્પિંગ ઝોન આવેલો છે અને એના લીધે માખીઓનો ઉપદ્રવ થાય છે, વાસ આવે છે, ધુમાડો પણ આવે છે, અમારે એડમિટેડ પેશન્ટને પણ પ્રોબ્લેમ થાય છે। અમે વારંવાર તંત્રને રજૂઆત કરી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી। અમે એવું ઈચ્છીએ છીએ કે આ ચોમાસું પહેલાં સાઇટ અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય।